ધોરાજીમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજશ્રીએ વિડીયો કોન્ફરન્સથી જામીન અરજીની દલીલ કરવામાં આવી હતી. હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે અને અગત્યની કામગીરી સિવાય લોકોએ બહાર નીકળવું નહીં તેવો સરકારશ્રીનો આદેશ છે. ત્યારે આ પરિપત્રને લઈ પહેલાં સુપ્રીમ કોર્ટ અને તેના આધારે હાઈકોર્ટ અને હવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુધી એક નવી જ સિસ્ટમ અને ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવી છે. ત્યારે ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી હેમંતકુમાર અરવિંદભાઈ દવેની કોર્ટમાં પ્રથમ વખત વિડીયો કોન્ફરન્સથી જામીન અરજીની દલીલ કરવામાં આવી હતી, જેના ઓર્ડર પણ ઇમેઇલ દ્વારા મળી શકે તેવી પ્રોસિઝર કરવામાં આવી હતી. એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી. અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે અને અગત્યની કામગીરી સિવાય કોઈએ બહાર નીકળવું નહીં તેવો સરકારશ્રીનો આદેશ છે. આ પરિપત્રને લઈને પહેલાં સુપ્રીમ કોર્ટ અને તેના આધારે હાઈકોર્ટ અને હવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ સુધી એક નવી જ સિસ્ટમ કે જેને ટેકનોલોજીનો ઉપયોગ કહી શકાય આવી રીતની અમલમાં આવી છે. આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી હેમંતકુમાર અરવિંદભાઈ દવે સાહેબની કોર્ટમાં પ્રથમ વખત વિડીયો કોન્ફરન્સિંગ થ્રુ જામીન અરજીની દલીલો થઈ છે, જેના ઓર્ડર પણ ઈમેલ થ્રુ મળી જશે. આખી પ્રોસિજર એવી રીતે થશે કે કોઈપણ વ્યક્તિની જામીન અરજી દાખલ કરવાની હોય સેશન્સ કોર્ટમાં તો હાજર વ્યક્તિ કે વકીલ કોઈએ થવાનું નથી. તેમણે પોતાની જામીન અરજી અને જરૂરી આનુષાંગિક દસ્તાવેજો PDF ફાઇલ બનાવી અને efiling.adjdho@gmail.com પર ઈમેલ કરી દેવાનો છે. તેમાંથી સરકાર પક્ષને નોટિસ થઈ જશે કોર્ટ તરફથી અને સરકારી વકીલ અને સોગંદનામા સાથે હાજર રહેવાની તારીખ ફિક્સ થશે. આ તારીખે વિડીયો કોન્ફરન્સિંગથી દલીલો થશે અને આ દલીલોના અંતે ઓર્ડર કે જજમેન્ટ જે કંઈ હશે તે વકીલોને વિડીયો કોન્ફરન્સિંગથી મોકલી દેવામાં આવશે. આ આખી પ્રથા ઓનલાઈન થશે, કોઈએ રૂબરૂ જવાની જરૂર નથી. આ એક સુંદર આયોજન સરકારશ્રી અને ત્યારબાદ જે કંઈ પણ કોર્ટ ને જ્યુડિશિયરીના આદેશો છે તેમને લઈને કરવામાં આવ્યું છે. તો જે કોઈ લોકો જેલમાં હોય તેમના માટેનો આ સુખદરૂપ કાર્યવાહી થઈ શકશે. હાલ સેશન્સ ટ્રાયબલ કેસના જે કંઈ પણ ધોરાજી સેશન્સ ટ્રાયબલ કેસ છે એમની જે કંઈ પણ જામીન અરજી છે, આગોતરા જામીન અરજી છે, આ તમામ આ રીતે જ ચાલી રહી છે. આજ બે જામીન અરજીનું હિયરિંગ કરેલું છે અને તેમાં બંનેમાં ઓર્ડર પણ આવી ગયેલ છે.